જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની જન્મકુંડળીમાં કયા અને કેટલા છે અશુભ યોગો અને વ્યક્તિના જીવનમાં કેવી થાય છે તેની અસરો મેળવો સચોટ માર્ગદર્શન અશુભ યોગોની અસરોથી બચવા માટેના ઉપાયો ડોક્ટર પંકજ નાગર પાસેથી અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો GTPL ગુજરાતીની અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હા રમેશ, આપણે જેમ સ્વાગત કરીએ છીએ એમ દર્શક મિત્રો તમારું અને અશોકભાઈનું સ્વાગત તો હોય જ. આવો આગળ વધીએ. પંકજભાઈ, છેલ્લા બે એપિસોડથી જે દર્શક મિત્રોના આપણે સવાલ લઈ રહ્યા છીએ ખાસ કરીને, અને જ્યારે અશુભ યોગોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ બે યોગો, તો આજે બાકી રહેલા જે આગળ અશુભ યોગો છે એની ચર્ચા કરીએ. તો દર્શક મિત્રોના સવાલ છે કેમુદ્રમ યોગની વાત કરીએ, તો એવા સવાલ કરતા હોય છે કે આ યોગમાં દરિદ્રતાની જે એક સીમા પાર થઈ જાય એવા પરિણામો થતા હોય છે, અથવા તો માનસિક અસ્થિરતા બને છે એવું અમે સાંભળ્યું છે. તો પંકજભાઈ, ખરેખર આ અશુભ યોગ હોય તો આ કેટલો કષ્ટદાયક છે અને આપણે એના ઉપાયો વિશે પણ દર્શક મિત્રોને જણાવીએ. અશોકભાઈ, આ વાતચીત પૂરતું તરત મારા તરફ ધ્યાન રાખજો. હું તમને પ્રશ્નો પૂછું. ભગવાન શ્રી કૃષ્ણ દરિદ્ર હતા, હા કે ના? નહીં. અમેરિકા દરિદ્ર છે? બિલકુલ નહીં. તો મહત્વની વસ્તુ અશોકભાઈ એ છે કે આ ભગવાન શ્રી કૃષ્ણમાં પણ કુંડળીમાં પણ કેમુદ્રમ યોગ હતો અને અમેરિકાની સ્થાપની કુંડળીમાં પણ કેમુદ્રમ યોગ છે. બરાબર. દરિદ્રતા શબ્દ જે કેમુદ્રમ યોગ સાથે જોડાયેલો છે, ભડકાવાની વાતો છે. બરાબર. આપણે અહીંયા માનવીય ઉત્થાન, ઉન્નતિ, પ્રગતિ એના માટે આ એક પ્રોગ્રામ જ્યોતિષ એક વિજ્ઞાન ચલાવીએ છીએ. બરાબર. જો આપણો દર્શક મિત્ર આપણી વાણીથી, આપણા જ્ઞાનથી નારાજ હોય તો આપણો આ પ્રોગ્રામ એળે જાય. ચોક્કસ. તમારું સુંદર મજાનું સ્માર્ટ એન્કરિંગ અને મારું સ્માર્ટ જ્ઞાન બંને નકામા થઈ જાય. બરાબર. એટલે આ પ્રશ્ન પૂછવાનું કારણ એટલું જ હતું અશોકભાઈ કે આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે કેમુદ્રમ યોગ ભલે હોય પરંતુ જેની કુંડલીમાં છે એ તો ધનવાન ને બળવાન છે. વાત રહી હવે શાસ્ત્રોક્ત, એની પણ વાત કરવી પડે. હા, તો દર્શક મિત્રો, ચમત્કાર ચિંતામણી છે, લઘુ પારાશરી છે, જાતક પારિજાત છે, એલન લિયોનું એસ્ટ્રોનોમી એન્ડ હ્યુમન લાઈફ, આ બધા પુસ્તકોનું તમે નિરીક્ષણ કરો તો ક્યાંક ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં કેમુદ્રમ યોગ પર પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત રીતે વિચારીએ તો એમાં સ્પષ્ટપણે લખેલું છે, ચમત્કાર ચિંતાણીમાં મંત્રેશ્વર ઋષિએ લખ્યું છે કે કેમુદ્રે કિમ દરિદ્રાહો ચંદ્રેશુ ન ગ્રહો દરિદ્રતા દરિદ્રતા. મતલબ કહેવાનો મતલબ એ છે કે ચંદ્રની આજુબાજુ કોઈ ગ્રહ ના હોય, રાહુ કેતુને ગણવાના નથી, એટલે કે ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ બધા ગ્રહો ના હોય ચંદ્રની આજુબાજુ, તો ચંદ્રને જે શુભત્વનું કે ગ્રહોનું બેકિંગ નથી મળતું એના કારણે ચંદ્ર એકલો પડી જાય અને ચંદ્ર એકલો પડવાના કારણે કેમુદ્રમ યોગનું સર્જન થાય. અને આ કેમુદ્રમ યોગનું સર્જન થાય તો માણસ ગરીબ બને, દરિદ્ર બને, ભિખારી બને, ભિક્ષુક બને એવી વાતો શાસ્ત્રોક્ત રીતે વહેતી મૂકવામાં આવી છે. અલબત્ત મારું માનવું એવું છે અશોકભાઈ, કદાચ પૌરાણિક જમાનાની અંદર શાસ્ત્રની રચના એ વખતના સંજોગોને આધીન થઈ હશે. બરાબર. પરંતુ અત્યારે યોગ સંયોગ બદલાયા છે, યોગ સંજોગ બદલાયા છે, એટલે આ યોગ માત્ર કોઇન્સિડન્સ બનીને રહી ગયો છે. અધરવાઇઝ આઈ હેવ સીન મેની પીપલ હેવિંગ કેમુદ્રમ યોગ ઇન ધેર હોરોસ્કોપ, દે આર એન્જોઈંગ ધેર બેસ્ટ. તમે બીજી વાત કરું કે ખરેખર જે કેમુદ્રમ યોગ
વાળી કન્ટ્રીઓ એમની વાત કરું, ધારો કે બંગલાદેશ છે, પાકિસ્તાન છે, કેવા ગરીબ અને દરિદ્ર દેશ છે. મારા એમનો તો કંઈ કેમોદ્રમ યોગ છે જ નહીં. જે છે અમીર છે, જે નથી એ ગરીબ છે. ખરેખર તો આપણને આશ્ચર્ય થાય છે કે ભાઈ બાંગ્લાદેશ પાકિસ્તાને કેમોદ્રમ યોગ તો નથી, તો ભાઈ ગરીબ કેમ છે? અને પેલા જેના ડોલરનો દરિયા માટે પડાપડી કરે, લાઈનો લાગે વિઝા માટે, એને કેમોદ્રમ યોગ છે. ભગવાન શ્રી કૃષ્ણ 16 8 ગોપીઓ લઈને બેઠા હતા. વૈકુંઠના માલિક ભગવાન, મહાભારતના યુદ્ધ વિજેતા, માર્ગદર્શક, જગતગુરુ, એમની કુંડળીમાં કેમોદ્રમ યોગ છે. તો આપણે તો અશોક ભાઈ આ શોમાં એવું કહેવું પડે, ભગવાનને પ્રાર્થના કરવી પડે કે પ્રભુ મને કેમોદ્રમ યોગ આપજે. બિલકુલ, કાયમ ના આપતું ઓછી નો આપજે. પણ આ બધું શું છે કે ઇટ્સ અ આઈ મીન ટુ સે આજકાલના જ્યોતિષીઓ દ્વારા સમાજની અંદર આવા કુયોગોની વાતોને વહેતી મૂકી અને જાતકોના ખિસ્સા ખંખેરવાની વાત છે. બિલકુલ, બાકી કેમોદ્રમ યોગ હશે ના નથી, પણ એની અસરો નથી. હું માનું છું ભૂત હશે, પ્રેત હશે, ડાકણ સાકણ હશે, ચૂડેલ હશે, પણ એની અસરો નથી. બિલકુલ, એટલે આપણે નથી ડરવાની પણ જરૂર નથી. ઇન શોર્ટ એટલું જ કહેવાય આપણા દર્શક મિત્રોને, આ એક શુભ સંકેત અને સંદેશ આપવાનું મુખ્ય કારણ આ છે. બિલકુલ પંકજભાઈ, તમે ડાકણ અને ભૂતની વાત કરી, તો એવા જ આગળના યોગની જે ચર્ચા આપણે કરવી છે, દર્શક મિત્રોના સવાલ છે કે પ્રેત શ્રાપ યોગ. તો પંકજભાઈ, આ યોગમાં જે સવાલો છે દર્શક મિત્રોના, કે ભાઈ જૂની ખંડેર જેવા મકાન હોય છે, અથવા નવા નિર્માણમાં, ભવનના નિર્માણમાં અમે જોયું છે, અથવા તો એવી વાત કરીએ કે સંસારમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી વસ્તુ જે દેખાતી નથી પણ થતી હોય છે, અને એટલે અહીંયા બાબત એવી બને છે કે આધી હકીકત આધા ફસાના જેવી. અને આનો ઉલ્લેખ આપણે ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે. તો આ પ્રેત શ્રાપ યોગની આપણી પાસેથી સાચી માહિતી લઈએ કે શું આ યોગ શું છે અને કેટલું આ કષ્ટ આપે છે, અને એ વિશે સાચી માહિતી. હવે પ્રેત શ્રાપ યોગ એટલે શું છે કે જેની કુંડળીમાં શનિ અને રાહુનું સંયોજન હોય, યુતિ હોય, ધેટ ઇઝ કોલ્ડ કન્જક્શન કોમ્બિનેશન, બરાબર. તો આ પ્રેત શ્રાપ યોગ એટલે કે ભાઈ આ માણસનું જીવન જેમ પ્રેતાત્મા ફરતું હોય ને, એટલું શાપિત બની જતું હોય છે, લોકોની નજરમાંથી ઉતરી જતો હોય, જિંદગી જીવવાની એવી રીતે જીવી ન શકે. આ શનિ ને રાહુ, રાહુ અસુર પ્રકૃતિનો મસ્તક કહેવાય, શનિ પણ ક્રૂર ગ્રહ, અને આ શનિ અને રાહુનું કોમ્બિનેશન થાય ત્યારે પ્રેત શાપ યોગ બને. પ્રેત શાપ યોગની અંદર શું થતું હોય છે કે સામાન્ય રીતે માણસ માનસિક બીમારી ભોગવતો હોય છે, લગર વગર ફરતો હોય છે, એનો ચહેરો, એની વર્તણૂક બધી ડરામણી બિહામણી હોય છે, એવું શાસ્ત્રોક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. બટ ઇટ્સ નોટ સો સાહેબ. કળિયુગની અંદર અશોકભાઈ એવું છે કે જે લોકોને પ્રેત શાપ યોગ હોય, ધારો કે મુશરફ, ઈદી અમીન, આ લોકોને શનિ રાહુની યુતિ એમની કુંડળીમાં હતી, એ લોકોએ તો શું ક્રૂરતા આચરી, પ્રેત શાપ યોગ હતો એટલે, પણ એમની જીવન તો એમણે ખરેખર સદ્ધર હતું. એટલે મને લાગે છે કે આ પ્રેત શાપ યોગથી એવું નક્કી થતું હશે કે માણસો ખૂબ ડરામણા બિહામણા ક્રૂર બની જતા હશે. બિલકુલ, આ બે ઉદાહરણ પરથી મને એવું લાગે છે. આ જમાનામાં જે લોકોને શનિ રાહુની યુતિ હોય, તો મારો એવો અનુભવ કહે છે કે થોડા વિશ્વાસપાત્ર જાતકો હતા નથી. આ પ્રેત શ્રાપ યોગની વ્યાખ્યા નીચે જે લોકો આવતા હોય દર્શક મિત્રો, એ થોડા અવિશ્વાસુ, ડિસલોયલ હોય છે એવું મારું અંગતપણે માનવું છે. પણ એનાથી કોઈ ડરી જવાની વાત કોઈ જગ્યાએ આવતી નથી, એમ મારો કહેવાનો મતલબ એટલો જ છે. બિલકુલ પંકજભાઈ, તો આપણે છેલ્લે એક અશુભ યોગોમાં જે વાત કરવાની છે, દર્શક મિત્રોનો સવાલ છે છેલ્લો કે પિતૃદોષને લઈને જે સવાલ છે, તો આ પિતૃદોષનો જે યોગ જે બનતો હોય છે એ શું હોય છે, અને દર્શક મિત્રોનો જે મગજ માઇન્ડમાં જે ક્લેરિફિકેશન આગળના યોગોમાં જેમ તમે કર્યા એ પ્રમાણે પિતૃદોષ લઈને આપ શું કહેશો? અશોકભાઈ, તમને પૂછું કે પિતૃ નુકસાન કરે પિતા? નહીં.
માતા પિતાનો કોઈ દિવસ કરે નહીં તો પિતૃદોષ આવે ક્યાંથી? છતાં પણ શાસ્ત્રોક્ત રીતે વાત કરીએ તો પિતૃદોષની અંદર જો સૌથી વધારે કોઈ ગ્રહ સંકળાતો હોય તો એ છે શનિ. અને એના કારક તરીકે, પિતાના કારક તરીકે જો ગ્રહ કોઈ ઇન્વોલ્વ થતો હોય તો સૂર્ય છે. હવે પંચમ સ્થાન એ પૂર્વજન્મનું સ્થાન છે, સંચિત કર્મોનું સ્થાન છે. ત્યાં સૂર્ય શનિની યુતિ હોય તો જનરલી જ્યોતિષ એવું કહેતા હોય કે તમારે પિતૃદોષ છે. દસમું પિતાનું સ્થાન છે, ત્યાં સૂર્ય શનિની યુતિ હોય તો જનરલી એવું કથન કરવામાં આવે છે કે તમારે પિતૃદોષ છે. ટૂંકમાં સૂર્ય પિતાનો કારક છે. સૂર્ય જ્યાં જ્યાં તકલીફમાં આવે અશુભ ગ્રહો દ્વારા તો એવું કન્સિડરેશન આવે કે ભાઈ અમારે પિતૃદોષ છે. એટલે સૂર્ય રાહુની યુતિ હોય, સૂર્ય શનિની યુતિ હોય, સૂર્ય કેતુની યુતિ હોય, અને ખાસ કરીને પાંચમા અને દસમા સ્થાનની અંદર હોય તો ઇટ ઇઝ સેડ કે ભાઈ ધ પર્સન હેઝ પિતૃદોષ. પણ હું એવું માનું છું કે પિતૃઓ દોષ ઊભો કરે, પોતાના સંતાનોને નુકસાન કરે, એ આગાહી, એ માન્યતા અને એ ગ્રંથની વાતો તમે મનની અંદર રાખીને ચાલો તો પિતૃઓ માટેને પૂર્વગ્રહ અને પિતૃઓ માટેનો બાયસ વધતો જાય છે એવું અશોકભાઈ મને લાગે છે. તો અમુક યોગ કેવા હોય છે કે જેના કારણે સામાજિક રીતે અને કૌટુંબિક રીતે ક્યાંક આપણે માનસિક પછાતપણું ભોગવતા હોઈએ છીએ. સો ઇટ ઇઝ નોટ સો એકોર્ડિંગ ટુ શાસ્ત્ર. આઈ એમ નોટ એગ્રીડ વિથ શાસ્ત્રસ કે પિતૃદોષ નામની કોઈ વસ્તુ હોય ને પિતૃઓ એમના સંતાનોને હેરાન કરતા હોય. સૂર્યરાવ હોય છે, સૂર્ય શનિ હોય છે. આ બિલ ગેટ્સની કુંડળીમાં સૂર્ય શનિ તુલા રાશિ એમ જોડે બિલકુલ પિતૃદોષ હતા, આટલો નંબર વન અબજોપતિ થાય બની જ ના શકે ને. બિલકુલ રાજા રામની કુંડળીમાં સૂર્ય શનિ આમ સામને સામને હતા તો રાજા બની જ ના શકે, ભગવાન બની જ ના શકે. એ કેટલી કુંડળી હોય છે જેમાં સૂર્ય શનિ, સૂર્ય રાહુ, સૂર્ય કેતુ આ બધું આવા જોડાણો બધા કુંડળીની અંદર જોવા મળતા હોય છે. પણ મારું એવું માનવું છે કે એવું કંઈ પિતૃદોષ જેવી કોઈ ઘટના નથી. પણ જો તમારે જાતે સામે ચાલીને ખંખેરાવવું હોય અને ખાલી થવું હોય કે પૈસા ગુમાવવા હોય અને પેલો પિતૃદોષના નામે કેમુદ્રમ યોગ ભોગવવો હોય, દરિદ્ર થવું હોય, બિલકુલ તો જ્યોતિષીઓ પાસે એનો કર્મકાંડની વિધિ કરાવજો. અને તા હું તો ના પાડું છું કે આવું કંઈ છે નહીં. દર્શક મિત્રો, મારી વાત કદાચ તમારા ગળે ઉતરે તો સારું છે, મનમાં ઉતારે તો વધારે શ્રેષ્ઠ છે. અશોકભાઈને કેમેરામેન તો ઉતરી ગઈ છે. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે છેલ્લા ત્રણ એપિસોડથી આપણા જે દર્શક મિત્રોના સવાલ હતા, ખાસ કરીને જે અશુભ યોગની ચર્ચા કરી હતી અને અશુભ યોગ જે વ્યક્તિના જે જન્મકુંડળી પ્રમાણે આપણે જોઈએ તો ખૂબ જ અગત્યના બનતા હોય છે. પરંતુ જે લોકોને ભ્રમણા હતી, જે ડર હતો અને જે એમને આપે કહ્યું પ્રમાણે જે ગેરમાર્ગે દોરવાળા વ્યક્તિઓની જે સ્પષ્ટતા કરી એ ખરેખર ખૂબ જ સચોટ માર્ગદર્શનને ફાયદો કરશે. પંકજભાઈ, એપિસોડમાં આપણે સમય છે તો વોટ્સઅપ ઉપર જે દર્શક મિત્રોનો સવાલ કેટલાક આવેલા છે અને આપણી પાસે બાકી છે એ લઈ લઈએ છીએ. ચોક્કસ. પંકજભાઈ, જે વોટ્સઅપ ઉપર આજે દર્શક મિત્રોને આપણે સવાલ લઈએ છીએ એમાં પહેલો સવાલ લઈએ છીએ. આણંદથી નીલમ પ્રજાપતિએ આપણને સવાલ કર્યો છે કે મને ક્યાંયથી એ પોઝિટિવ જવાબ મળતો નથી અને નેગેટિવિટી વધારે લાગે છે. અને બીજો સવાલ છે કે લગ્ન યોગ મારા ક્યારે છે? જન્મ તારીખ છે 25/11/92 14 અને 14 કલાકે આણંદ ખાતે. નીલમબેન નમસ્કાર. ડૉક્ટર પંકજ નાગરના GTPL સ્ટુડિયોમાંથી તમારી કુંડળી મારી સમક્ષ હાજર છે. લગ્ન યોગ ક્યારે છે? હવે આ કુંડળીમાં 7મા સ્થાનમાં ગુરુ છે બેન. ગુરુ સ્થાન કરો હાની હસ્ત રાશિમાં છે, શત્રુ રાશિમાં છે. બીજું કે 7મા સ્થાનનો જે માલિક ગ્રહ છે એ પણ રાહુ સાથે પાકિસ્તાનમાં બિરાજમાન છે. અલબત્ત મંગળ દોષ નથી, પરંતુ મંગળ શનિ આમને સામને છે તો એ કંઈક ડેન્જરસ છે. એટલે આ યોગ એ પ્રકારના બને છે કે તમારા લગ્ન થાય તો સારું, ના થાય તો વધારે સારું, એવું મારું એક કથન છે તમારા માટે. પોઝિટિવ જવાબ નહીં આપવાનું કારણ શું હોય છે કે હું જાણકાર માણસોને કુંડળી
ને મેચ મેકિંગ કરાવતા હોય ને તમારી કુંડળી ભયાનક હોય તો સામાન્ય રીતે સામેની પાર્ટી ના પાડી શકે છે. કારણ કે આ કુંડળી લગ્ન જીવનની દ્રષ્ટિએ 100% ડરામણી બિહામણી અને તકલીફવાળી છે એવું મારે તમને સ્પષ્ટપણે જણાવવું પડે. ચિંતા કરવાની જરૂર નથી. હું એવું માનું છું કે દર સોમવારે પાર્વતીજીના ચરણમાં એક મુઠ્ઠી કોરી તુવરની દાળ જો ચઢાવો તો ઘણું સારું રહેશે એવું મારું અંગતપણે માનવું છે. તો લગ્નના યોગ પણ ઊભા થશે. મારી અશોકભાઈની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ GTPL સ્ટુડિયોમાંથી આપું છું. પંકજભાઈ, અન્ય એક સવાલ છે અમદાવાદથી. રવિના ભાવ સાહેબનો સવાલ છે અને એમનો પણ સવાલ લગ્ન લઈને છે કે લગ્ન મારા ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે એ પણ દુવિધા છે. તો જ્યોતિષની દ્રષ્ટિએ મને ઉપાય અને માર્ગદર્શન બંને આપો. જન્મ તારીખ છે 4/9/89, 12:10 અમદાવાદ ખાતે. આજનો આપણો શો લગ્નમાં મગ્ન થઈ ગયો એવું લાગે. રવિનાબેન, વૃશ્ચિક લગ્નની તમારી કુંડળી છે 4/9/89 રોજ બર્થ થયો છે. સપ્તમેશ તમારો શુક્ર લાભ સ્થાનની અંદર છે. મંગળ દોષ નથી. તમામ યોગ લગ્ન જીવન માટે ખૂબ જ સારા છે એમ કહેવું મને યોગ્ય લાગશે. અને અત્યારે હાલ વૃશ્ચિકનો ગુરુ ચાલે છે, પતિભાવને દ્રષ્ટિ કરે છે. એટલે હું માનું છું ત્યાં સુધી આવનારા 8 મહિનાની અંદર, અગર તો યાદ ન રહે તો 17 મે 2019 પહેલાં તમારા લગ્ન શરણાઈઓના સૂર વચ્ચે, તબલાના તાલ વચ્ચે ધામધૂમથી થઈ જશે એવું મને અંગતપણે લાગે છે. મારી શુભકામનાઓ, ખાસ કરીને અશોકભાઈની શુભકામનાઓ તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, આ કાર્યક્રમમાં આપણે છેલ્લો એક સવાલ લઈએ છીએ. મુંબઈથી એક બીરેન ભગત સવાલ કર્યો છે કે પ્રોસ્ટેટના ઓપરેશન પછી પણ મને હજી તકલીફો વધી છે અને ભોગવી રહ્યો છું, તો મારી તબિયત ક્યારે સારી થશે એ સવાલ છે. તો મને જ્યોતિષની દ્રષ્ટિએ માર્ગદર્શન આપશો. જન્મ તારીખ છે 29/12/51 11:55 મુંબઈ ખાતે. અશોકભાઈ, આપણે આ શોની અંદર એક વાતની વારંવાર ચર્ચા દર્શક મિત્રો સાથે, તમારી સાથે કરતા હોઈએ છીએ કે જે લોકોનો જન્મ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે, તો એવા જાતકો તકલીફમાં છે. હવે બીરનબેનનો જન્મ 29/29 છે, એટલે તમે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચેની વ્યાખ્યામાં આવો છો. બહુ આશાસ્પદ કેસ નથી બીરનભાઈ. સૂર્ય પર શનિનું ભ્રમણ છે, દશા અંતરદશા પણ તમારી ખરાબ ચાલે છે, મીન લગ્ન છે અને રાહુની પરિસ્થિતિ વગેરે જોતા મને એવું લાગે છે કે પ્રોસ્ટેટની તકલીફો હજી એકાદ વર્ષ તો આમનામ ચાલ્યા કરશે. જાન્યુઆરી 2020 પછી તમારો સારો સમય આવે છે. ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તમે જો 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરો, શિવ પૂજા કરો, મહામૃત્યુંજયના જાપ નિયમિત ઘરની અંદર કરો, ઘરના વાતાવરણને શ્રેષ્ઠ બનાવો, કપૂરનો ધૂપ કરો ઘરની અંદર, ગુગળનો ધૂપ કરો, અને ગ્રીનચોટાઇટિસ છે અગર તો નોસ્ટાલ્જિક વિષ્ણુ છે એને ગળામાં ધારણ કરો તો કદાચ આ તમારો ભયાનક રોગ છે એમાંથી મુક્તિ મળી શકે. આવા કેસની અંદર અમે ખૂબ જ દુવાઓ આપતા હોઈએ છીએ. દવાઓ તો તમે લેતા જ હોવ છો, તો મારી અમારા કેમેરામેન મિત્રો શૈલેષભાઈ છે, અમારા પિન્ટુભાઈ હરર મહાદેવ છે, પછી અશોકભાઈ છે, એમની ખૂબ ખૂબ તમારા માટે શુભકામનાઓ અને દુવાઓ છે. ચોક્કસ તમને સારું થશે. માત્ર 1.25 વર્ષનો સવાલ છે. ઈશ્વર તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે દર્શક મિત્રોના સવાલ સાથે જે અશુભ યોગોના જે સવાલો હતા દર્શક મિત્રોમાં, એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા છે. દર્શક મિત્રો, આપણે અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન કરવો પડશે, પરંતુ જ્યોતિષની કેટલીક ઘણી બધી રસપ્રદ વાતો અને આપણા પ્રશ્નો સમસ્યા સાથે આવતા એપિસોડમાં પંકજભાઈ સાથે આપણે સમાધાન કરીશું. ત્યાં સુધી મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.